નમસ્કાર મિત્રો, વેલકમ ટુ યુવીસ એજ્યુકેશન. આજના આ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું ધોરણ 6 ની અંદર પ્રકરણ 2 આહારના ઘટકો. આહારના ઘટકો એટલે શું મિત્રો? આહાર એટલે આપણે જે ખાઈએ છીએ, આપણે અથવા તો કોઈ પણ પ્રાણી. ઘટકો એટલે જે તમે ખાવ છો એની અંદર જે જે પદાર્થો રહેલા છે એને કહેશું આહારના ઘટકો. હવે મિત્રો, દરેક જગ્યાએ અલગ અલગ ખોરાક હોય. તમે ક્યાંક બહાર હોટલમાં જમવા જાઓ છો ત્યારે તમે શું ઓર્ડર કરો છો? કાં તો પંજાબી ઓર્ડર કરો છો, કાં તો ચાઇનીઝ ઓર્ડર કરો છો. એવી જ રીતે જો પંજાબના લોકો બહાર જમવા જતા હશે ત્યારે ક્યારેક ક્યારેક ગુજરાતી થાળી પણ ઓર્ડર કરતા હશે. આનો મતલબ શું થાય? તો જે જે વિસ્તાર છે એ એ પ્રમાણે એના ખોરાક રહેલા છે. દરેક વિસ્તારની કંઈક ને કંઈક વાનગી પ્રખ્યાત હોય. તો આપણે ક્યારેક બહાર ફરવા જઈએ છીએ ત્યારે કોક બીજા રાજ્યનું અથવા તો બીજું ભાણું આપણે આરોગીએ છીએ. હવે મિત્રો, તમે જ્યારે આપણા ગામમાં અથવા તો આપણા ઘરમાં જમવા બેઠા હોય ત્યારે એકની એક વસ્તુ રોજ ખાઓ છો? નથી ખાતા. ક્યારેક તમે દાળ ભાત ખાઓ છો, ક્યારેક રોટલી શાક દાળ ભાત ખાઓ છો, ક્યારેક રસપૂરી ખાઓ છો, સવારે દૂધ પીવો છો, સાંજે દૂધ પીવો છો, ખીચડી કઢી ખાઓ છો. આમ જુદા જુદા ઘણા પ્રકારના ખોરાક છે. તો મિત્રો, આપણે આ પ્રકરણમાં ડિટેલથી અભ્યાસ કરવાનો છે કે આવા જુદા જુદા પ્રકારના ખોરાક રાખવાનું કારણ શું. શું એવું ના બને કે આપણે આખી જિંદગી દરમિયાન રોટલી અને શાક જ ખાઈએ? તો એવું કેમ નથી કરતા અને એવું ન કરવા પાછળનું કારણ શું, એનો અભ્યાસ આપણે આ પ્રકરણની અંદર કરવાનો છે. તો મિત્રો, આહારના ઘટકો કોને કહેવાશે? તો એની અંદર આપણે પહેલા લઈએ છીએ પોષક તત્વો. તો પોષક તત્વો એટલે શું? તો જે આહારની અંદર રહેલા ઘટકો છે એ બધા ઘટકોને પોષક તત્વો કહેશું. તો આહારની અંદર રહેલા ઘટકોને શું કહેશું આપણે? પોષક તત્વો. તો આહારની અંદર જેટલા ઘટકો રહેલા છે એને પોષક તત્વો કહેશું. આપણે ખબર નથી કે આહારની અંદર કયા કયા ઘટકો રહેલા છે, તો આપણે અહીંયા લિસ્ટ બનાવી. તો આહારની અંદર મિત્રો કાર્બોદિત પદાર્થ, એના પછી ચરબી, એના પછી વિટામિન, પ્રોટીન, પછી ખનિજ ક્ષાર, પછી પાણી અને પાચક તંતુ અથવા રેસા. તો આટલી વસ્તુ આહારની અંદર રહેલી છે. કાર્બોદિત પદાર્થ, ચરબી, વિટામિન, પ્રોટીન, ખનિજ ક્ષાર, પાણી અને તંતુ રેસા. તો મિત્રો, આની આપણે પ્રવૃત્તિ કરવાની છે કે કયા આહારની અંદર કઈ વસ્તુ રહેલી છે. આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? તો એક તો ઘઉંનો લોટ લીધો છે અને એક બટેકા લીધા છે. હવે એની અંદર આપણે આયોડિનના 2-3 ટીપા નાખશું. બે કે 3 મિનિટ સુધી એને આપણે પડી રહેવા દઈએ. તો અહીંયા જે મિત્રો આપણને કાળો અથવા તો ભૂરો રંગ દેખાય છે, અહીંયા જો તમને સેજ કાળાશ પડતો દેખાશે અને અહીંયા કાળાશ પડતો ભૂરો રંગ સેજ દેખાય છે. તો મિત્રો, આ કાળાશ પડતો ભૂરો રંગ શું છે? તો મિત્રો, એ આપણને સ્ટાર્ચની હાજરી સૂચવે છે. અને સ્ટાર્ચ શું છે? તો સ્ટાર્ચ પોતે કાર્બોદિત પદાર્થ છે. સ્ટાર્ચની કસોટીની અંદર આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડતી હતી? તો આપણે શું શું લીધું હતું મિત્રો? એક તો ઘઉંનો લોટ અને બીજું લીધું હતું બટેકા. તો આ બે વસ્તુ આપણે લીધેલી, ઘઉંનો લોટ અને બટેકા. કયું દ્રાવણ આપણે વાપર્યું હતું? તો દ્રાવણ આપણે વાપર્યું હતું આયોડિન. અને કેટલું વાપર્યું હતું? 2-3 પીપા. તો આપણે લીધું હતું ઘઉંનો લોટ અને બટેકા, એની અંદર નાખ્યા હતા 2-3 દ્રાવણના ટીપા. તમે જોયું છે શું થતું હતું મિત્રો? તો આપણને કાં તો કાળો અથવા ભૂરો રંગ જોવા મળતો હતો. તો આ જે કાળો અથવા ભૂરાસ પડતો કાળો રંગ છે એ આપણને શું સૂચવે છે? તો એ પદાર્થમાં શું હાજર છે? સ્ટાર્ચ હાજર છે અથવા તો શર્કરા હાજર છે. સ્ટાર્ચ અને શર્કરા કોના સ્વરૂપ છે? તો મિત્રો, સ્ટાર્ચ અને શર્કરા સ્વરૂપ છે કાર્બોદિત પદાર્થના. તો સામાન્ય રીતે શું આપણે સાબિત કરી શકીએ કે જો આપણે ઘઉંનો લોટ લઈએ, બટેકા લઈએ અને એની ઉપર પ્રક્રિયા કરીએ તો એની અંદર કાર્બોદિત પદાર્થ રહેલા છે.
એવું આપણે પરિણામ મળીએ. હવે બીજો મિત્રો આપણે કરવાનો છે પ્રોટીનની કસોટી. મિત્રો આ પ્રવૃત્તિની અંદર આપણે લીધા છે મગ, એના પછી આપણે લીધું છે કોપર સલ્ફેટનું દ્રાવણ, અને એના પછી એક હજુ વસ્તુની જરૂર છે, એ છે કોસ્ટિક સોડા. આ બે વસ્તુ લઈ અને આપણે વારાફરતી આની અંદર નાખશું. આમાં ધ્યાન શું રાખવાનું છે, કોપર સલ્ફેટનું દ્રાવણ આપણે ફક્ત 2-3 ટીપા જેટલું નાખવાનું છે, અને એના પછી કોસ્ટિક સોડા આપણે નાખવાનો છે 10 ટીપા જેટલો. તો આપણને કયો રંગ જોવા મળે છે જુઓ, તો આપણને જોવા મળે છે જાંબલી રંગ. તો મિત્રો આ જે જાંબલી રંગ છે એ પદાર્થની અંદર પ્રોટીનની હાજરી સૂચવે છે. શું જોયું મિત્રો આપણે પ્રોટીનની કસોટીની અંદર? તો પહેલા તો આપણે લીધું હતું શું, તો લીધા હતા આપણે મગ. પછી દ્રાવણ આપણે કયું કયું વાપર્યું હતું? તો દ્રાવણ આપણે વાપર્યું હતું કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટના કેટલા ટીપા લીધા હતા? 2-3. અને કોસ્ટિક સોડાના કેટલા ટીપા લીધા હતા? 10 ટીપા આપણે લીધા હતા. અને શું જોવા મળ્યું હતું મિત્રો? સરસ મજાનો જાંબલી રંગ આપણને જોવા મળતો હતો. અહીંયા કયો રંગ લખાશે? જાંબલી રંગ. તો મિત્રો આના ઉપરથી શું થયું, પ્રોટીન ક્યારે હાજર જોવા મળે? જ્યારે તમે એનું વસ્તુ લઈ લો, ધારો કે આપણે લીધા હતા મગ, તો મગ લઈ લો, એની અંદર કોસ્ટિક સોડાના 10 ટીપા નાખો, કોપર સલ્ફેટના 2-3 ટીપા નાખો, અને તમને જો જાંબલી રંગ જોવા મળે તો એ પદાર્થની અંદર પ્રોટીન હાજર છે એવું કહેવાય. બીજા મિત્રો તમે કોઈ પણ કઠોળની અંદર પ્રોટીનની ટેસ્ટ કરી શકો, ધારો કે ચણા લઈ લો, વટાણા લઈ લો, તો આ બધાની અંદર પ્રોટીનની ટેસ્ટ થશે. હવે મિત્રો આપણે ચેક કરીએ કે ચરબીની કસોટી શું છે. મિત્રો આ પ્રવૃત્તિમાં આપણે લીધું છે મગફળીના બી, કાચા બી જે હોય છે એ, અને સેજ લીધું છે ઘી. મિત્રો આ પ્રવૃત્તિમાં આપણે કરશું શું, તો આ પ્રવૃત્તિની અંદર આપણે એક સફેદ કાગળ ઉપર આને ઘસી નાખશું. તો જો આને ખોલી નાખ્યા છે જેથી આપણને ઘસવામાં સરળતા રહે, તો હવે પછી એને આપણે ઘસીએ છીએ. તો મિત્રો આ જે તમે સેજ જોઈ શકો છો એ શેની હાજરી દર્શાવશે? આપણને ચરબીની હાજરી દર્શાવશે. બીજો આવો નવો પ્રયોગ, તો એ જ કાગળની અંદર આપણે સેજ ઘીનું ટીપું નાખી દઈએ. ઘી સિવાય તમે શું લઈ શકો? તો તેલ પણ લઈ શકો. નાખ્યા પછી આપણે સેજ એને ચારે બાજુ હલાવી નાખીએ. તો મિત્રો આ જે સફેદ કાગળ છે એને સેજ અર્ધપારદર્શક બનાવે છે, તમે જોઈ શકો છો. તો આ આપણને દર્શાવશે ચરબીની હાજરી, કે જે પદાર્થની અંદર ચરબી હોય એને તમે આવી રીતના ઘસી નાખો તો પછી એ જે કાગળ છે એ કાગળને અર્ધપારદર્શક બનાવે છે. આ પ્રયોગ તો મિત્રો તમે તમારી જાતે ઘરે પણ કરી શકો છો. તો મિત્રો ચરબીની કસોટી કરવા માટે આપણે કઈ કઈ વસ્તુઓ લીધી? તો આપણે લીધી હતી એક ઘી, અને બીજું લીધું હતું આપણે મગફળીના બી. હવે કેમ આપણે મગફળીના બી લીધા? તો મિત્રો આપણે સિંગ તેલ ખાઈએ છીએ, અને સિંગ તેલ બને છે શેમાંથી? મગફળીમાંથી બને છે. એટલે ઘી અને મગફળીના બી આપણે લીધા. કઈ રીતના ખબર પડી કે આ બે વસ્તુ ઉપર ચરબી હાજર છે? તો મિત્રો આપણે એને કાગળની અંદર ઘસ્યું, અને એ કાગળને કેવો કરી નાખે છે? કેરીઓ કાગળ કરી નાખે છે, અથવા તો તમે એને સૂર્યપ્રકાશમાં બહાર જુઓ તો તમને સેજ અર્ધપારદર્શક જેવું દેખાય. કેવો થઈ જાય છે? અર્ધપારદર્શક. હવે અર્ધપારદર્શક નવો શબ્દ છે. અર્ધપારદર્શક એટલે શું? એક તો પારદર્શક આવે અને એક અપારદર્શક આવે. જેની આરપાર જોઈ શકો છો પારદર્શક, જેની આરપાર નથી જોઈ શકતા એ અર્ધપારદર્શક. હવે તમે જેની આરપાર જોઈ શકો છો અને ચોખ્ખું નથી જોઈ શકતા તેને આપણે કહેશું અર્ધપારદર્શક. મિત્રો આપણે એ તો જોઈ લીધું કે કયા પોષક દ્રવ્યો કોની અંદર રહેલા હોય છે. મિત્રો આ પોષક દ્રવ્યો આપણે લઈએ છીએ તો આપણા શરીરની અંદર શું કામ કરશે, શું કરવા આપણે એને લેવા જોઈએ? આપણે શરૂઆતમાં જ વાત કરી કે આપણે બધો ખોરાક શું કરવા લઈએ છીએ, રોટલી અને શાક કાયમ કેમ નથી ખાતા? તો એની ચર્ચા હવે કરવાની છે. એનું નામ છે વિવિધ પોષક દ્રવ્યોના કાર્યો. પોષક દ્રવ્યો કયા કયા જોઈ ગયા હતા મિત્રો આપણે? વિટામિન, પછી કાર્બોદિત પદાર્થો, ચરબી, પ્રોટીન, ખનિજ ક્ષાર અને પાણી. આટલી વસ્તુ આપણે જોઈ હતી. એમાંથી કોની કોની ટેસ્ટ કરી આપણે? કાર્બોદિત પદાર્થની, ચરબીની અને પ્રોટીનની. મિત્રો વિટામિન અલગ અલગ પ્રકારના રહેલા હોય છે, પછી ખનિજ દ્રવ્યો અને પાણી. તો
આપણે જોઈએ વારાફરતી કે કોનો ઉપયોગ કયો છે. તો મિત્રો પહેલી આપણે ચર્ચા કરીએ કાર્બોદિત પદાર્થની. તો કાર્બોદિત પદાર્થ શું કામ કરે છે? મિત્રો આપણે જે કાર્બોદિત પદાર્થ ખાઈએ છીએ, જે કાર્બોદિત પદાર્થ આપણે અનાજમાંથી મેળવીએ છીએ, એ આપણને શરીરમાં શક્તિ પૂરી પાડવાનું કામ કરશે, શરીરમાં ઉર્જા પૂરી પાડવાનું કામ કરશે, જેથી આપણે કાર્ય કરી શકીએ. હવે આના સ્ત્રોત કયા આપણને આ મળે ક્યાંથી? તો મિત્રો ઘઉં, બટેકા, સક્કરિયા, પપૈયું, શેરડી આ બધી વસ્તુમાંથી આપણને કાર્બોદિત પદાર્થ પુષ્કળ પ્રમાણમાં મળશે. ચોખા, આ બધી ઘણી વસ્તુઓ છે જેમાંથી આપણને કાર્બોદિત પદાર્થ મળી રહેશે. એના પછી જોઈએ મિત્રો પ્રોટીન. પ્રોટીનની અંદર શું છે? તો મિત્રો પ્રોટીન પણ આપણને શક્તિ પૂરી પાડવાનું, ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. હવે કાર્બોદિત પદાર્થ અને પ્રોટીન બે ઉર્જા પૂરી પાડે છે. તમે જો કોઈ દી કઈ પિક્ચર જોતા હોય અથવા તો કોઈ જીમ ટ્રેનર આગળ ગયા હોય તો તમને એ કહેતા હશે કે તમારે પ્રોટીન વર્ધક ખોરાક વધારે ખાવા જોઈએ, જેના કારણે પ્રોટીન આપણને વધારે પ્રમાણમાં ઉર્જા પૂરી પાડે છે. કાર્બોદિત પદાર્થ તો પાડે જ છે, પણ એના કરતાં સહેજ વધારે પ્રમાણમાં પ્રોટીન આપણને ઉર્જા પૂરી પાડે છે અને શરીરના વૃદ્ધિની અંદર પણ પ્રોટીન આવશ્યક છે. હવે એ આપણને મળે છે ક્યાંથી? તો મિત્રો જેટલા કઠોળ છે મોટે ભાગે, મગ, વટાણા, સોયાબીન, પછી તુવેર, આ બધા કઠોળમાંથી આપણને પ્રોટીન મળે છે. શાકાહારી માટે પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત એ બધા કઠોળ છે. અને જો કદાચ દૂધ, માછલી, ઈંડા, માંસ, માંસાહારી કોઈ વ્યક્તિ હોય તો એના માટે શું ખોરાક છે? ઈંડા, માંસ, માછલી, આની અંદર પણ પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન રહેલું હોય છે. આગળ જોઈએ મિત્રો વિટામિન. તો વિટામિનના ભાગ કેટલા પડે છે મિત્રો? તો એ, બી, સી, ડી, ઈ, કે આવા જુદા જુદા વિટામિન છે. એમાંથી જે આ વિટામિન બી છે એ મિત્રો આખું કોમ્પ્લેક્સ છે, મતલબ B1, B2, B3 આવી રીતના જુદા જુદા વિટામિનોનો સમૂહ આખો બનેલો છે. હવે એ આપણને કામ શું કરશે? તો મિત્રો વિટામિન મુખ્યત્વે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું અને રોગો સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે. વિટામિન એ, તો વિટામિન એ નું કામ શું? તો મુખ્યત્વે તમને આંખોની અંદર સ્વચ્છતા જળવાઈ રહે, આંખોની સારવાર સારી થાય, આંખોનું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહે એનું કામ કરે છે વિટામિન એ. સાથે સાથે તમારી ત્વચાને પણ જાળવે છે. વિટામિન એ તમને મળશે ક્યાંથી? પપૈયું, ગાજર, દૂધ જેવા પદાર્થોમાંથી તમને વિટામિન પણ મળશે. હવે વિટામિન બી ક્યાંથી મળે છે અથવા તો વિટામિન બી નું કાર્ય શું છે? તો તમને મિત્રો ઘણી વખત ફરિયાદ હોય કે મને સ્નાયુઓ દુખે છે, મને વગર કામના પગ દુખે છે, મેં કોઈ કામ નથી કર્યું અને પગ દુખે છે, તો એના પાછળ કારણ શું છે? તો મિત્રો તમારી અંદર વિટામિન બી ની થોડી ઉણપ હશે. અને બીજું રુધિરની અંદર, રુધિર બનાવટમાં, રુધિરને શુદ્ધ કરવામાં એ પણ વિટામિન બી ના કાર્ય છે. ક્યાંથી મળશે? ઘઉં, ચોખા, યકૃત જેવા ખોરાકમાંથી આપણને વિટામિન બી મળશે. વિટામિન સી, તો મિત્રો અત્યારે જે મહામારી ચાલે છે એમાં બધા એવું કહેતા હોય છે કે રોગ પ્રતિકારક શક્તિ વધારો. તો રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું મુખ્ય કામ વિટામિન સી નું છે. ક્યાંથી મળે છે આપણને? તો જેટલા ખાટા ફળો છે, જેટલી ખાટી વસ્તુઓ છે એમાં મુખ્યત્વે વિટામિન સી રહેલું હોય છે. કયા કયા આવે? લીંબુ આવે, ટામેટા આવે, આમળા આવે, આ બધા ખાટા ફળોની અંદર વિટામિન સી રહેલું છે. વિટામિન ડી, તો મિત્રો વિટામિન ડી હાડકા અને દાંતને મજબૂત કરશે. હાડકાને દાંત શેના બનેલા છે? કેલ્શિયમના. મતલબ વિટામિન ડી કોનો સ્ત્રોત છે? તો કેલ્શિયમનો સ્ત્રોત છે. કેલ્શિયમ આપણા શરીરમાં ઉણપ હોય, આપણો વિકાસ સરખો ના થતો હોય અથવા તો હાડકાઓ સે દુખતા હોય તો એના માટે વિટામિન ડીનો ખોરાક વધારે પ્રમાણમાં આપણે લેવો જોઈએ. કોની અંદરથી મળે છે? દૂધ, માછલી, ઈંડા, માખણ આ બધી વસ્તુમાંથી વિટામિન ડી મળે છે. આના સિવાય કયા કયા બીજા વિટામિન વધ્યા? તો વિટામિન ઈ અને વિટામિન કે. હવે મિત્રો આગળ જોઈએ તો ખનિજ ક્ષાર. ખનિજ ક્ષાર એટલે શું? તો મિત્રો જુદા જુદા દ્રવ્યો આપણને સાવ માઇનોર પ્રમાણમાં જરૂર છે કે જેની એટલી બધી જરૂર નથી, પણ એ શરીરના વૃદ્ધિ વિકાસ માટે તો જરૂરી જ છે. કયા કયા છે? તો આયોડીન, ફોસ્ફરસ, આયર્ન અને કેલ્શિયમ. હવે તમે મિત્રો ગળા સૂજી ગયેલા રોગ જોયેલા હશે કે જેના કારણે ગળું સહેજ ફૂલી જાય, તો મિત્રો એ રોગ કોની ઉણપથી થાય છે? તો આયોડીનની ઉણપથી થાય છે. તો આયોડીન આપણને ક્યાંથી મળશે? મીઠામાંથી મળશે. પછી માછલી, મીઠું, કરચલો, આદુ આ બધી વસ્તુમાંથી આપણને આયોડીન મળશે. એના પછી મિત્રો ફોસ્ફરસ, તો એ કેળા, ચોખા અને ઘઉંમાંથી મળશે. આયર્ન, જમરૂખ, પછી યકૃત અને પાલકમાંથી મળશે. અને છેલ્લે છે કેલ્શિયમ, તો એ દૂધ, ઈંડા આ બધી વસ્તુમાંથી કેલ્શિયમ મળશે. કેલ્શિયમ હમણાં શેમાં જોયું હતું આપણે? તો કેલ્શિયમ શરીરના હાડકાની અંદર, દાંતની અંદર વૃદ્ધિ અને વિકાસ કરવામાં, એનો શ્વાસ જાળવવામાં મદદરૂપ છે. મિત્રો પાચક રેસાઓ, પાચક રેસાઓને આપણે રોક્ષાંશ નામથી ઓળખીએ છીએ.
પાચક રેસાઓનું કામ શું? તો મિત્રો, અપાચિત જે ખોરાક છે, આપણે આ બધો જે ખોરાક ખાધો એમાંથી કેટલો કેવો ખોરાક હશે કે જે આપણને ઉપયોગી નથી, જે આપણને પચતો નથી, તો એ ખોરાકનો નિકાલ કરવામાં પાચક રેસાઓ મદદ કરશે. પાચક રેસાઓ મળે છે ક્યાંથી? તો મિત્રો, પાચક રેસાઓ આપણને મળે છે જેટલી વનસ્પતિની પેદાશો છે એ બધી પેદાશોમાંથી પાચક રેસાઓ આપણને મળે છે. અને છેલ્લે મિત્રો છે પાણી. તો પાણી મુખ્યત્વે આપણે એમ તો પીતા જ હોઈએ છીએ, પણ પાણી પણ અગત્યનો ઘટક છે. કેમ અગત્યનો ઘટક છે? તો મિત્રો, આપણે જે આ બધી વસ્તુઓ ખાઈએ છીએ, કાર્બોદિત, વિટામિન, પ્રોટીન, ખનિજ ક્ષાર, પાચક રેસાઓ, એને લોહીની અંદર તો ભેળવવા પડશે ને. તો લોહીની અંદર દ્રાવ્ય કરવાનું કામ પાણીના લીધે થાય છે, જેથી જે આપણે ખાઈએ છીએ જેટલા ઘટકો છે, પોષક તત્વો છે, એ શરીરમાં પાચન થઈ શકે. અને બીજું, જે નકામા પદાર્થો છે, શરીરની અંદર વધારાના પદાર્થો છે, એને મૂત્ર અને પરસેવા દ્વારા શરીરની બહાર કાઢવાનું પણ કાર્ય કરે છે. મિત્રો, આપણે આગળનો મુદ્દો જોઈએ તો એ છે સમતોલ આહાર. મિત્રો, સમતોલ આહાર કોને કહેવાય? તો આપણે એ જોયું કે આપણે જે ખોરાક ખાઈએ છીએ એની અંદર આપણને કોઈકની કોઈક વસ્તુ મળે છે. કઈ કઈ વસ્તુઓ મળતી હતી? કાર્બોદિત પદાર્થ, ચરબી, વિટામિન, આ બધી વસ્તુઓ આપણને કોઈકની કોઈક મળતી હતી. હવે સમતોલ આહાર કોને કહીશું આપણે? તો દરેક પોષક તત્વો પર્યાપ્ત માત્રામાં, પૂરતા પ્રમાણમાં જે ખોરાકની અંદર હોય એ ખોરાકને સમતોલ આહાર કહેશું. તો દરેક પોષક તત્વો પૂરતા પ્રમાણમાં જોવા મળે તે આહારને આપણે સમતોલ આહાર કહેશું. હવે કદાચ આપણને પ્રશ્ન થાય કે કોઈ એક આહાર, ધારો કે આપણે વાત કરી હતી કે કાર્બોદિત પદાર્થ અને પ્રોટીન, આ બે વસ્તુ આપણને શક્તિ આપે છે, આ વસ્તુ આપણને ઉર્જા આપે છે. તો કદાચ આપણે ચરબી વાળો ખોરાક ખાઈ લઈએ, આપણે પ્રોટીન વાળો ખોરાક ખાઈ લઈએ અને કાર્બોદિત વાળો પદાર્થ ન ખાઈએ, તો મિત્રો, જ્યારે ચરબી વાળો ખોરાક વધારે ખાવામાં આવે છે ત્યારે એ મેદસ્વીતાનું કારણ બને છે. એટલે આપણે દરેકે દરેક ખોરાકની પૂરતા પ્રમાણમાં જ જરૂરિયાત છે, બીજા કોઈ પ્રમાણમાં જરૂરિયાત નથી. ત્રુટિજન્ય રોગ એટલે શું? તો મિત્રો, આપણે જેટલા આહારના ઘટકોની જરૂરિયાત છે એમાંથી કોઈ એક ઘટક, ધારો કે આપણને કાર્બોદિત પદાર્થ મળતો નથી, આપણે એવા જગ્યાએ રહીએ છીએ અથવા તો એવો ખોરાક ખાઈએ છીએ જેમાં આપણને કાર્બોદિત પદાર્થ મળતો નથી, તો મિત્રો, આ કાર્બોદિત પદાર્થની ઉણપ અછત આપણને લાંબા સમય સુધી રહે તો એના કારણે જે આપણને રોગ થાય છે, એના કારણે જે આપણા શરીરમાં ત્રુટિ આવે છે, એને ત્રુટિજન્ય રોગ કહેવાય. તો શું વ્યાખ્યા થઈ ત્રુટિજન્ય રોગની? કોઈ પણ પોષક તત્વની લાંબા સમય સુધી ઉણપના લીધે જોવા મળતા રોગને ત્રુટિજન્ય રોગ કહેવાય. તો મિત્રો, હવે કઈ કઈ ઉણપ આવે અથવા તો કઈ કઈ ખામીઓ આવે? તો મિત્રો, આપણે જો કાર્બોદિત પદાર્થ, ચરબી, પ્રોટીન આવી વસ્તુઓ નહીં મેળવીએ તો શું કામ કરે છે? શરીરનું સંતુલન જાળવવાનું કામ કરે છે, વૃદ્ધિ વધારવાનું કામ કરે છે. તો એ વૃદ્ધિ અટકી જશે, એની શરીરની વિકાસ છે એ અટકી જશે. પછી વિટામિન, ધારો કે આપણને નથી મળતા, તો વિટામિનના કારણે શું થાય છે? તો જુદા જુદા જે રોગો જોવા મળે છે, ધારો કે વિટામિન સીની ઉણપ છે આપણામાં, તો આપણને કોઈ પણ રોગ ઝડપથી લાગી જશે, કારણ કે એ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તો મિત્રો, અહીંયા એક આપણને કોષ્ટક આપેલું છે કે કોઈ પણ વિટામિન, કોઈ પણ ખનિજ ક્ષારની મદદથી જે રોગ થાય છે, ઉણપથી જે રોગ થાય છે, એ કયા કયા છે અને શું છે. તો પહેલું આપણને આપેલું છે વિટામિન એ. વિટામિન એ ની ઉણપથી જે રોગ થાય છે એ છે રતાંધળાપણું. રતાંધળાપણું શું છે મિત્રો? તો મોટે ભાગે તમને સાંજના સમયમાં ઝાંખપ આવી જાય આંખમાં, તમે વ્યવસ્થિત જોઈ ના શકો, અને જો કદાચ આ રતાંધળાપણું વધારે પ્રમાણમાં થઈ ગયું હોય તો તમને સમગ્રપણે અંધપણ બનાવી શકે છે. વિટામિન બી મિત્રો, તો વિટામિન બી છે એ બેરીબેરીનો રોગ કરે છે. બી વન, કારણ કે વિટામિન બી આપણે કોમ્પ્લેક્સના સ્વરૂપમાં જોયું હતું, એની અંદર જુદા જુદા વિટામિન બી વન, બી ટુ એવા જોવા મળે છે. તો વિટામિન બી વન એ બેરીબેરીનો રોગ કરે છે. કોના રિલેટેડ છે આ રોગ? તો સ્નાયુઓના રિલેટેડ છે. આપણે શરૂઆતમાં જ વાત કરી હતી, તમને જો સ્નાયુઓ વગર કામના દુખતા હોય તો એના પાછળ જરૂરી વિટામિન કયું છે? બી છે. તો મિત્રો, વિટામિન સી તો એ છે સ્કર્વી, સ્કર્વીનો રોગ કરે છે. બીજું આની અંદરથી શું થાય? તો આપણે વાત કરી હમણાં જ કે રોગ પ્રતિકારક શક્તિ ઘટાડવાનું કામ પણ વિટામિન સી કરે છે, જો એની ઉણપ હોય તો. તો સ્કર્વીના લીધે આપણને થશે શું? તો મિત્રો, તમને કોઈ પણ ઘા પડ્યો હશે, કોઈ પણ વાગ્યું હશે કોઈ જગ્યાએ, તો આપણે જોયું હશે કે સામાન્ય પરિસ્થિતિમાં થોડાક ટાઈમ પછી એમાં રૂજ આવી જાય છે, સામાન્ય પરિસ્થિતિમાં એ થઈ જાય છે. તો જો વિટામિન સી ની ઉણપ હશે તો તમને રૂજ આવવામાં, એ ઘાને રૂજાવવામાં થોડોક વધારે સમય લાગશે. વિટામિન ડી કોનામાં ફાયદારૂપ છે? તો આપણા હાડકાને મજબૂત કરે છે, દાંતને મજબૂત કરે છે. તો વિટામિન ડી ની ઉણપથી થાય છે રિકેટસ, અથવા તો ગુજરાતીમાં એનું નામ છે સુક્તાન. શું થશે આની અંદર? તો હાડકાઓ છે
એના જે પેઢાઓ, દાંતની વાત કરીએ તો દાંતમાં જે પેઢાઓ છે એમાંથી લોહી નીકળશે, હાડકાઓની અંદર નબળાઈ આવી જશે. કેલ્શિયમ, કેલ્શિયમ એ હાડકાને રિલેટેડ છે, તો હાડકા અને દાંતનું કોહવાટ થશે એની અંદર, કે તમારા દાંત સડી જશે, તમારા હાડકામાં નબળાઈ આવી જશે. અને આગળ જોઈએ તો આયોડિન, તો આયોડિનની પણ આપણે હમણાં જ વાત કરી હતી. આયોડિન એટલે તો તમારા મીઠું, ઈંડા આ બધી વસ્તુમાંથી, જે માછલી પછી કરસલો આ બધી વસ્તુમાંથી આપણે જોયું હતું કે આયોડિન આપણને મળે છે. તો આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. ગળાની અંદર જે ગ્રંથિ આવેલી છે એ ગ્રંથિ ફૂલી જશે અને ગળું મોટું જોવા મળશે. અને છેલ્લું છે આયર્ન, તો આયર્નની મદદથી એનિમિયા એટલે ગુજરાતીમાં પાંડુ રોગ. પાંડુ રોગ જે વ્યક્તિને હોય એનું શરીર સહેજ ફીકું દેખાય અને એની અંદર નબળાઈ પણ ખૂબ જ જોવા મળે. તો મિત્રો આવી રીતના આપણે બીજું ચેપ્ટર પણ પૂરું કરીએ છીએ. પહેલા ચેપ્ટરમાં જેવી રીતના આપણે સ્વાધ્યાય જોયું હતું એવી ને એવી રીતના બીજા લેક્ચરમાં આપણે આનું પણ સ્વાધ્યાય જોઈ લઈશું.